ભાજપના કાઉન્સિલર લાંચ લેતા પકડાયા અને હજુ ગણતરીના દિવસો પણ નથી વીત્યા ત્યાં કોંગ્રેસના મહિલા કાઉન્સિલરનો પુત્ર લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયો છે. કાઉન્સિલરના પુત્રએ મકાનના ચાલતા બાંધકામને તોડી પાડવાની ધમકી આપીને હેરાનગતિ ન કરવા પેટે 15,000 રૂપિયાની માંગણી કરી હતી. સાથે જ અન્ય બે આરોપીઓ મારફતે રૂપિયા સ્વીકારતા એસીબીએ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વોર્ડ નંબર 18 આંચણા ખટોદરા વિસ્તારના મહિલા કોર્પોરેટર લીલાબેન ભાઈદાસભાઈ સોનવણીના પુત્ર કૃણાલ દ્વારા આજ વિસ્તારમાં ચાલતા મકાનના બાંધકામને તોડી ન પાડવા તથા હેરાનગતિ ન કરવા માટે પોતે વોર્ડ નંબર 18ના કોર્પોરેટરના પુત્ર થતા હોય જેથી કોર્પોરેટર માતાના હોદ્દાનો ડર બતાવી બાંધકામ નહીં તોડવા અને હેરાન નહીં કરવા ફરિયાદી પાસે રૂપિયા 15,000ની લાંચની માંગણી કરી હતી અને આરોપી નંબર 2 ભટ્ટુભાઈ આધારભાઈ પાટીલને આપી જવા વાયદો કર્યો હતો. પરંતુ આ લાંચની રકમ અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને આરોપી નંબર 2નાએ લાંચની રકમ ઓફિસમાં કામ કરતા ઓફિસ બોય કિશોર આરોપી પાસે સ્વીકારી હતી જેથી એસીબીએ ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. લાંચ લેતા પકડાયેલોમાં કોર્પોરેટરનો પુત્ર કૃણાલ સોનવણે, તેની ઓફિસમાં કામ કરતો કિશોર અને ભટ્ટુ પાટીલની પોલીસે અટકાયત કરી હતી. આ ગામના ફરિયાદી છે, એમનું આંધણા ખટોદરા વોર્ડ નંબર 18 છે એ વિસ્તારની અંદર મકાન આવેલું છે. એ મકાનનું કામ ચાલતું હતું, બાંધકામ ચાલતું હતું. એ બાંધકામ છે એ નહીં તોડવા માટે થઈને અને હેરાનગતિ નહીં કરવા માટે થઈને વોર્ડ નંબર 18ના જે કોર્પોરેટર છે એમના પુત્ર કૃણાલભાઈ ભાઈદાસભાઈ સોનવણે અને એમના મળતિયા ભટુભાઈ આધારભાઈ પાટીલ છે, એમણે બંને ફરિયાદી પાસે 15,000 રૂપિયાની લાંચની માગણી કરેલી હતી. એ લાંચ ફરિયાદી આપવા માગતા ન હોય એમણે એસીબી સુરત ગ્રામ્ય છે એનો સંપર્ક કરેલો અને સંપર્ક કરી અને ફરિયાદ આપેલી. એ ફરિયાદને આધારે આજરોજ એસીબી દ્વારા આજે બંને આરોપીઓ છે એમના ઉપર છટકું ગોઠવવામાં આવેલું. એ છટકા દરમિયાન કૃણાલ ભાઈદાસ સોનવણે છે એમના મળતિયા ભટુભાઈ આધારભાઈ પાટીલ છે એમણે એમની ઓફિસની અંદર, આ કોર્પોરેટરની ઓફિસની અંદર કામ કરતો માઇનોર બોય છે, ઓફિસ બોય છે જે 16 વર્ષની ઉંમરનો છે, એને પૈસા સ્વીકારવા માટે કહેતા એણે પૈસા, આ જે લાંચની રકમ છે એ સ્વીકારી છે અને એ સ્વીકારીને ટ્રેપ દરમિયાન એ જે ઓફિસ બોય છે એ અને આ બંને આરોપીઓ મળી, કુલ 3 આરોપીઓ જે છે એસીબીના છટકામાં પકડાયેલા છે. એમના વિરુદ્ધ એન્ટી કરપ્શન એક્ટ મુજબની કાર્યવાહી ચાલુ છે અને આ જે કૃણાલ ભાઈદાસભાઈ સોનવણે છે એમના ઘરની સર્ચની કાર્યવાહી પણ ચાલુ છે. કુલ 15,000 રૂપિયાની લાંચ લેતા પકડાયેલ છે. ફરિયાદી પાસે 15,000 જ માંગેલા હતા એમણે અને 15,000 રૂપિયા આપી અને ટ્રેપ કરેલી છે એટલે 15,000 રિકવર થયેલા છે. વધુમાં અગાઉ ભાજપના 3-3 કોર્પોરેટરો લાંચમાં ઝડપાઈ ગયા બાદ હવે કોંગ્રેસના કોર્પોરેટરનો પુત્ર પણ ઝડપાતા ચર્ચાએ જોર પકડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, LK સાદ ન્યૂઝ, સુરત.